નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે શીખીશું ભાગ 12 અને કાનો માત્ર ઓ અને કાનો માત્ર ઓ શબ્દ. ઓ સ્વર આપણે શીખીશું. શું શીખીશું? ઓ સ્વર. તો આપણે ઓ સ્વરમાં આજે શીખીશું બડો રંગ ભરો, વાંચો અને રંગ પૂરો. અ વત્તા કાનો માત્ર બરાબર ઓ. ઓ શબ્દ આપણે આજે શીખીશું. ઓ સ્વર કહેવાય. શું કહેવાય? સ્વર. તો ઓથી સ્વર થતા શબ્દો પણ આપણે અહીંયા શીખીશું. તો આપણને આપ્યું છે ઓ ખલી. ઓ ખલી એટલે કે શું થાય? ખાડણી. ઓ ખલી એટલે ખાડણી. તો અહીંયા આપણે ઓ ઘૂંટવાનો છે અને કાનો માત્ર ઓ. તો આપણે અહીંયા આપ્યું છે અને કાનો માત્ર ઓ, એમાં આપણે રંગ પૂરવાના છે. તો આગળ જોઈએ ઓઢણી. ઓઢણી એટલે ઓઢણી. ઓઢણી તો ઓઢણી. તો અહીંયા પણ અને કાનો માત્ર ઓ ગૂંટવાનો છે. આગળ જોઈએ પડો લીખો, વાંચો અને લખો. અને કાનો માત્ર ઓ. અને કાનો માત્ર ઓ. આપણને તૈને ખાના અને આ નીચેના તૈન ખાના આપણે એની ઉપર પેન્સિલ વડે ઘૂંટીને લખવાનું છે. અને એ બાજુના ચાર ખાનામાં આપણે અને કાનો માત્ર ઓ, અને કાનો માત્ર ઓ, અને કાનો માત્ર ઓ, અને કાનો માત્ર ઓ, એવું આ બંને લીટીઓમાં આપણે લખવાનું છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અક્ષર બડો લીખો, અક્ષર વાંચો અને લખો. અહીંયા આપણે અક્ષરો વાંચતું જવાનું અને લખતું પણ જવાનું છે. તો ક વત્તા કાનો માત્ર બરાબર કો. કને કાનો માત્ર કો થાય. તો આપણે અહીંયા કક્કો જોઈશું. કને કાનો માત્ર કોથી સને માત્ર શ્રો સુધી જોઈશું. તો કને કાનો માત્ર કો. આપણે આગળ લખતા હતા એવી રીતે આવી રીતે કને કો માત્ર કો, કને કાનો કાનો માત્ર કો, કને કાનો માત્ર કો, એવી રીતે લખીશું ને આપણે બોલતા જઈશું, લખતા જઈશું. તો કને કાનો માત્ર કો, ખને કાનો માત્ર ખો, ગને મા કાનો માત્ર ગો, ઘને કાનો માત્ર ઘો, ચને કાનો માત્ર ચો, સને કાનો માત્ર સો, જને કાનો માત્ર જો, જને કાનો માત્ર જો, ટને કાનો માત્ર ટો, ધને કાનો માત્ર ઢો, ધને કાનો માત્ર ડો, ધને કાનો માત્ર ઢો. એવી રીતે આપણે આખો કક્કો સારા અક્ષરે લખીશું. અહીંથી શરૂ કરશું કને કાનો માત્ર કો, સને કાનો માત્ર સ્ત્રો સુધી આપણે સારા અક્ષરે લખીશું. બરોબર? તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બડો શીખો લીખો, વાંચો શીખો અને લખો. અહીંયા આપણને શબ્દો આપ્યા છે, વાંચતું જવાનું, શીખતું જવાનું અને લખતું જવાનું છે. પેલું આપ્યું છે હશોક, અશોક. તો અહીંયા આપણે ત્રણ વાર લખીશું અશોક 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 અશોક, એટલે અશોક જ થાય. મોના 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 લખીશું અને કાનો માત્ર મોના. તો મોના મોના આપણે લખીશું, મોના એટલે મોના. મોહન તો મોહન મોહન, એવી રીતે આપણે ત્રણ વાર લખીશું મોહન. શું લખીશું? મોહન. બરોબર? મોહન એટલે મોહન. સોના 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 એટલે સોના. ગોપી 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 એટલે ગોપી. રોજ રોજ એટલે દરરોજ, રોજ કાયમ માટે કાયમ. રોજ રોજ લખીશું. ઢોલી ઢોલવાળો, ઢોલવાળાને ઢોલી કહેવાય. ઢોલી ઢોલી ઢોલ વગાડે એને ઢોલી કહેવાય. ઓજ 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 આપણે ઓજો જ એવી રીતે ચાર વાર લખી
બધા શબ્દો આપણે આવી રીતે લખીશું બરોબર તો આગળ જોઈએ ઓને કાનો મંત્ર ઓ સે શરૂ હોને વાલે શબ્દ કો બોક્સ મે સહી કરો ઓથી શરૂ થતો હોય શબ્દને આપણે બોક્સમાં શરૂ કરશું લખ્યું છે ઓથી શરૂ થનારા શબ્દને બોક્સમાં ખરાની નિશાની કરો તો ઓલે આપણને આપ્યું છે શબ્દ ઓલે અહીંયા ગોળમાં આવ્યું છે ઓ આ શબ્દથી ચાલુ થતો હોય એ બોક્સમાં જ આપણે ખરું કરવાનું છે એની સામે તો ઓલે તો ઓ શબ્દ ઓથી જ ચાલુ થાય એટલે અહીંયા ખરાની નિશાની આવશે ભગોડા તો ભગોડા શબ્દ પથી ચાલુ થાય છે તો પથી ચાલુ થતા શબ્દ નહીં કરવા આપણે ઓથી ચાલુ થતા શબ્દને ખરું કરવાનું છે તો અહીંયા આપણે કઈ નિશાની કરવાની નથી તો આગળ જોઈએ ઓજન ઓજલમાં ઓ શબ્દથી શરૂ થાય છે એટલે આપણે ઓથી ચાલુ થતા શબ્દની સામે જ ખરું કરવાનું છે તો અહીંયા બોક્સમાં પણ ખરાની નિશાની કરીશું આગળ જોઈએ જરોખા જરોખા શબ્દ જથી ચાલુ થાય છે આપણે ઓથી ચાલુ થતા શબ્દની આગળ નિશાની કરવાની ખરાની તો અહીંયા કંઈ કરવાની નથી આપણે કઈ નિશાની તો ઓઢણી ઓઢણી તો ઓઢણી શબ્દ ઓથી ચાલુ થાય છે એટલે આપણે અહીંયા બોક્સમાં ખરાની નિશાની કરીશું આગળ જોઈએ ઓટના 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 શબ્દ પણ ઓથી ચાલુ થાય છે એટલે આપણે અહીં બોક્સમાં ખરાની નિશાની કરીશું આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ઓ કો તીરકી દિશામે પડકળ શબ્દ બનાવો ઓને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો અહીંયા આપણે ઓ શબ્દ આપ્યો છે અહીંયા અહીંયા બીજા શબ્દો આપ્યા એ તીરની દિશામાં વાંચીને આપણે એ શબ્દો બોક્સમાં લખવાના ખાલી જગ્યામાં બરોબર તો આપણે જોઈએ પહેલો શબ્દ ઓ ખલી તો ઉદાહરણમાં આપણે લીધું છે આપણને ઓ ખલી બીજો શબ્દ શું બને છે ઓ ઢણી તો એ બોક્સમાં લખશું ઓ ઢણી આગળ જોઈએ ઓ મ તો એ લખશું ઓ મ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કયો શબ્દ બને છે ઓ લે એના સામેના બોક્સમાં લખશું ઓ લે ઓ જલ ઓ જલ બીજો શબ્દ કયો બને છે ઓ ટના તો એ બોક્સમાં લખશું ઓ ટના આગળ જોઈએ વિદ્યાર્થીઓ મિત્રો ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લખો ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો અહીંયા આપણને ચિત્ર આપ્યા છે અને નીચે બોક્સમાં નામ આપ્યા છે એને ચિત્ર ઓળખીને આપણે નીચે ખાલી જગ્યામાં નામ લખવાના છે આપણે આગળ આવું જોઈ જ ગયા તો અહીં પણ જોઈએ ખરગોશ એટલે સસલું ખરગોશ એટલે શું થાય સસલું ઢોલક એટલે ઢોલ મોટર એટલે મોટર મોર એટલે મોર પહેલું ચિત્ર શું આપ્યું છે મોરનું તો આપણને બોક્સમાં આપ્યું છે મોર તો એ ખાલી જગ્યામાં લખશું ઢોર સસલાને આપણે શું કહેતા હતા મેં તમને સમજાવ્યું ખરગોશ એટલે સસલું તો સસલાનું ચિત્ર આપ્યું છે તો અહીં આપણે એથી બોક્સમાં કૌંસમાંથી જોઈને લખશું કે ખરગોશ તો એ ખાલી જગ્યામાં લખવાનું ખરગોશ ખરગોશ એટલે સસલું ઢોલને ઢોલક કહેવાય હિન્દીમાં તો આપણે લઈ લખશું ઢોલક મોટરને મોટર શું કહીશું મોટર આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચિત્ર પહેચાન કર કોષ્ટક ભરો ચિત્ર ઓળખી ખાના પૂરો અહીંયા ચિત્ર ઓળખીને આપણે ખાના પૂરવાના છે આપણે આગળ આવી રીતે ચિત્ર ઓળખીને ખાના પૂર્યા હતા એવી રીતે જ અહીંયા આપણે કરવાનું છે ઢોલનું ચિત્ર આપ્યું છે અને કોયલ તો ઢોલની નીચે આપણે લ આપેલો છે અને બે બોક્સ એક બોક્સ ખાલી છે અને એક બોક્સ તો અહીંયા આવશે ઢોલ શું આવશે ઢોલ અહીંયા બે ખાના ચાલુ છે ખાલી છે એટલે અહીંયા આવશે કોયલની સામે શું લખશું કોયલ લ આપેલો છે કોયલ બાજુમાં શું આપ્યું છે મોર અને ખરગોશ તો બે ખાનાવાળું કહીએ શું આવશે ક આપેલો છે અને એક ખાન ઉપર ખાલી છે તો ખરગોશ લખાય નહીં તો એ શું આવશે મોરની નીચે શબ્દ લખીશું મોર ન એ લખી
su carabosa, carabosa. Bajo papi se motor, to motor ni niche lakhi su water. Ane side ma apni joker, to joker ni niche side ma lakhi joker. Aga joye, baki aksar likho, khutta aksar lakho. Katori, ka khali jagah ri. Su sabda baki riyo to, to katori. Lo mori, khali jagah mori. To su ase lane kano matra lo mori. Holi, khali jagah li. To su sabda baki riyo ho. To hane kano matra holi lakhi su apne. Asok, asok. To a khali jagah ka. Sane kano matra so. Asok, lakhi su ase asok. Motor, mane kano matra khali jagah su lakhi su motor. Mogora, khali jagah gora. To khali jagah su ase mo. Mane kano matra mogora. O khali, khali jagah khali. खाल जगिया मासू आवशे अने कानू मात्र ओ खाली तो पी खाल जगिया पी तो खाल जगिया मासू आवशे तने कानू मात्र तो पी कोष्टक से शब्द चुनकर खाली जगह भरो अया कौंस मा शब्द पसंद करी खाली जगिया पूरो अया आपने कौंस मा का शब्द आप्या से एने पसंद करी ने आपने खाली जगिया पूरवानी से તો પહેલી કૌંસમાં શબ્દ આપે છે કોયલ એટલે કોયલ ઘોડા એટલે ઘોડા ઘોડો મોગરા એટલે મોગરો તો ખાલી જગ્યા તે દોડતા હે કોણ તે દોડતા હે તો શબ્દમાં આપે છે ઘોડા કોયલ તો દોડા નહીં મોગરા ના દોડા તે કોણ દોડે આ ઘોડાનું ચિત્ર આપે છે તો ખાલી જગ્યામાં આપણે લખશું ઘોડા તે દોડતા હે બીજું આ ચિત્ર આપે છે મોગરાનું પેલા કો ખાલી જગ્યા ભી કહેતે હે बेला ने શું કહેતે મોગરા શું કહે છે મોગરા કહેતે ખાલી જગ્યા કુહુ કુહુ બોલતી હે કુહુ કુહુ કોણ બોલતી કોયલ કુહુ કુહુ અવાજ કોણ કરે છે કોયલ મે ખાલી જગ્યામાં આવશે કોયલ કુહુ કુહુ બોલતી હે વાક્ય પઢો અને લખો વાક્ય વાંચો અને લખો ઢોલી ઢોલ બજાતા હે અહીંયા આપણે આપેલું છે આ આશા અક્ષરથી એને આપણે કુંટીને લખવાનું છે ઢોલી ઢોલ બજાતા હે સર્કસ મેં જોકર થા સર્કસ મેં જોકર થા કોયલ કાલી હે તો એ લખીશું કોયલ કાલી હે મોહન ઘોડે કી સવારી કર અહીંયા લખવાનું મોહન ઘોડે કી સવારી કર આ ચારે શબ્દો આપણે અહીંયા લખવાના છે સારા અક્ષરે જોડણીની ભૂલ ના થાય એવી રીતે સારા અક્ષરે આપણે લખીશું અને આપણે હિન્દીની નોટમાં લેસન લખીશું હેડિંગમાં શું નવા પાણે મોટા અક્ષરથી અને કાનો માત્ર ઓ મારીને આપણે લખશું કક અયારે કક્કો લખીશું કને કાનો માત્ર કોથી અને કાનો માત્ર સ્લો સુધી આપણે આ કક્કો લખવાનો છે હિન્દીની નોટમાં અને બીજું લેસન છે પાના નંબર 43 આ પાના નંબર 43 ઉપરનું આ ઓમ લવ પાના નંબર 43 ઉપરનું આ લેસન આપણે આ લખવાનું છે બસ આટલું લેસન જ આપણે હિન્દીની નોટમાં લખવાનું છે સારા અક્ષરે બરોબર ને વિદ્યાર્થી મિત્રો સારા અક્ષર કાઢશો ને અને સરસ અક્ષરે લખવાનું બરોબર તો આપણે હવે આ પાઠ અહીંયા પૂરો થાય છે ઓસવાર આવજો વિદ્યાર્થી મિત્રો